नमस्कार, आप देख रहे हैं एचबीएन न्यूज। गुजरात के सूरत सिटी गणेश उत्सव कमेटी ने गणेश उत्सव 2020 को सरल तरीके से मनाने के लिए समिति से अपील की है। आपको बता दें कि कोरोना वायरस की वजह से सभी जगहों पर गणेश उत्सव सरल तरीके से ही मनाया जाएगा। गुजरात के सूरत सिटी गणेश उत्सव कमेटी ने गणेश उत्सव 2020 को सरल तरीके से मनाने के लिए समिति से अपील की। लंगर सूरत शहर के गणेश उत्सव समिति के अध्यक्ष अनिल भाई बिस्किटवाला, अटल आश्रम के श्री परम पूज्य बापू बटुक महाराज और गणेश उत्सव समिति के आयोजन मंत्री धमाशंभ लपसीवाला और नाइटिक भाई रेशमवाला के सहायक वालों ने मीडिया के रूप में उत्सव 2020 को सरल तरीके से मनाने के लिए अपील की है। सूरत शहर गणेश उत्सव समिति ने सूरत शहर के गणेश उत्सव समिति के संतों द्वारा घोषित सार्वजनिक हित में गणेश भक्तों से विनम्रता पूर्वक अपील की है। ब्यूरो रिपोर्ट, एचबीएन न्यूज। प्रमुख सूरत शहर गणेश उत्सव समिति। आम तो लोग मने तिलक जी पाग रंग तिलक जी है 1893 में भगवान श्री गणेश जी ने उत्सव साधन रूपे पुनः शुरुआत करी थी। अने सूरत शहर में 1938 थी हिंदू मंदिर गोपीपुरा खाते ત્યારના ભરત સત્સંગના મરાઠી દ્વારા શરૂઆત કરવામાં આવી હતી અને એ આ હાલના સુરતના પ્રમુખ અધ્યક્ષ એવા પરમ પૂજ્ય સ્વામી અમૃતાજી મહારાજ દ્વારા સુરત શહેર ગણેશ સમિતિની સ્થાપના કરવામાં આવી છે 1988માં। ત્યાંથી સુરત ગણેશ સમિતિ જનહિતમાં અને ગણેશ ઉત્સવમાં કોઈ જાતની હિન્દુ ધર્મની ગરિમાનો ભંગ ન થાય એના માટે પ્રયત્નશીલ છે અને ગણેશ આજોની મુસીબતોને પોતાને ગણીને તેઓ હંમેશા સંકલન કામ કરતા હોય છે। તો આ વર્ષે સંતો અને માનનીય કલેક્ટરશ્રી, માનનીય પોલીસ કમિશનરશ્રી, માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી સાથે ચર્ચા વિચાર કર્યા બાદ ગણેશ ઉત્સવ 2020માં જ્યારે સમગ્ર વિશ્વને કોરોના જીવાણુ મહામારીએ જે હાહાકાર મચાવ્યો છે તે અનુસંધાનમાં આ વર્ષે 2020માં માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રહ્મભટ્ટ સાથે અમારી વાત થઈ ત્યારે તેમને એવું જણાવ્યું કે હજુ આપને ઉત્સવને ઓગસ્ટમાં આવવાનો છે તો ત્યારે સરકારી ગાઈડલાઇન પડે તે મુજબ અમે વિચાર કરીશું, પરંતુ સુરત ગણેશ સમિતિએ જનહિતમાં આ કામ કર્યું છે અને અમે લોકોને અપીલ કરી છે કે સરકાર જો કંઈ પણ સુધાર આપે તો પણ આપણે આ વર્ષે આ મહામારીમાં પણ બચાવીને લોકોની મદદરૂપ થઈએ તો સૌથી સારું ઉદાહરણ આપણે આપી શકીશું। એટલા માટે અમે કહ્યું તે પ્રમાણે આ વર્ષે ફક્ત ને ફક્ત લોકો નાની ગણેશની મૂર્તિ લાવે જેનાથી આ કોરોના મહામારી સંક્રમિત લોકો થાય નહીં તેના માટે અમે પ્રયાસ કરવાના છીએ।